મહાસુદ બીજ એટલે વર્ષની સૌથી મોટી મહાબીજ કહેવાય. આ દિવસનું ખૂબ મહત્વ રહેલું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના રાજપુર ગામે આવેલા રામદેવજી મંદિરે ભારે ધૂમધામથી મહાબીજ ઉત્સવ ઉજવાયો હતો, જ્યાં આસપાસથી હજારોની સંખ્યામાં સૌ કોઈ પદયાત્રા કરી સંઘ લઈ રામદેવજીને નેજા ચડાવવા આવી પહોંચ્યા હતા અને દર્શન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારે રાજપુર ગામના લોકો દ્વારા બીજાના દિવસે વિશેષ સમૂહ આરતીનું આયોજન કર્યું હતું, તેમજ હર્ષ અને ઉલ્લાસ પૂર્ણ વાતાવરણમાં ભજન સત્સંગ પણ કરવામાં આવ્યા હતા. આ મહાબીજના ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર રાજપુર ધામે આજે મહાસુદ બીજનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ અમે, અને આજે 70ના વર્ષમાં અમે જમાજાગરણ જોતપાટ પણ ઉજવી રહ્યા છે. સૌ ભક્તો સાપકડા, અરવલ્લી અને આજુબાજુના ઘણા અનેક ભક્તો અહીં પધારી રહ્યા છે. સૌના માટે પ્રભુ પ્રસાદ અને સત્સંગ ભજન ભાવની વ્યવસ્થા કરી છે. હજારો ભક્તો દર્શને અહીં આવેલા છે. સૌનો અમે સ્વાગત કરીને આજનો કાર્યક્રમ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. સૌને આ મંદિરે પધારવા બદલ જય રામદેવજી. હું રાઠોડ રોહિતકુમાર ભવાનજી, હું મોડાસા તાલુકાના મેઢાસણ ગામમાં હું રહું છું અને હું આ રાજપુર મંદિરમાં રામદેવપીર મંદિર રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં હું 17 વર્ષથી હું પગપાળા આવું છું. ત્યાં મેં ઘણી માનતાઓ રાખી, માનતાઓ પ્રમાણે મારું કામ બી થયું છે અને હું ભાદરવાની નોમના દિવસે એ પગપાળા 300 માણસોનો સંઘ લઈને આવું છું, જેમાં 111 ફૂટનો નેજો બનાવું છું અને 6 ફૂટનો ઘોડો, કે જે ઘોડા જેવો જ હોય છે એ ઘોડાની હાઇટનો ઘોડો બનાવી અને હું મારા હાથે જ બનાવું છું, દરજીકામ જ કરું છું અને મારી આવી શ્રદ્ધા અને ભાવનાથી હું આવું કામ કરું છું, તો મારી ભાવના અને મારી શ્રદ્ધાઓ પૂરી થાય છે. અને હું તમને લોકોને બે કહું છું કે તમે પણ એક વખત અહીંયા આવીને દર્શનનો લાવો લઈ જાઓ, તમારી ભાવના અને શ્રદ્ધાઓ જરૂરથી રામદેવ પૂરા કરશે એવી હું તમને ગેરંટી આપું છું.